नमस्कार दोस्तों, सूरत खूबसूरत में आपनु स्वागत छे। सूरतनी दुर्घटनाओंथी व्यथित थयेला शहरीजनोए आग, रेल, दुकाळ अने प्लेग विषे गरबाओ लख्या हता। भयंकर आगनो गरबो, छप्पना काळनी सूरत, ज्वाळामुखीनो झपाटो, सूरतमां आगनो कोप, सूरतमां रेल, सूरतनी आगनो दुखी हेवाल, सूरतनी जग रेल, सूरतनी महारेलनो गरबो, मरकीना त्रासनो गरबो, सूरतनी मोटी आगनु तोफान, सूरतनी रेलनो गरबो, आगनो गरबो, आ बधा गरबाना नामो छे। कारण के नवरात्रि शुरू थई गई छे एटले गरबा तो याद आवी ज जाय। सूरतना विविध पाशाओ विशे अनेक प्रकारनु साहित्य लखातुं आव्युं छे। सूरत विशे फिल्म, नवलकथा, नाटक, वार्ता, कविता, गीत, गजल, छंद, दोहा, लावणी अने गरबाओनी रचना पण थई छे। तेमां खास करीने सूरतमां थयेली दुर्घटनाओनी शहेरीजनोना मानसपट उपर खूब ऊंडी असर थई अने तेमनी वेदना कलम द्वारा गरबा स्वरूपे साहित्यनी रचना आपणा सुधी पहोंची छे। ईस्वीसन 1883 અને ઈસવીસન 1894માં આવેલી વિનાશક રેલ, ઈસવીસન 1889 અને ઈસવીસન 1900ની ભયંકર આગ, ઈસવીસન 1899નો દર્દનાક પ્લેગ અને ઈસવીસન 1900નો કારમો દુકાળ, આ તમામ દુર્ઘટનાઓની વેદના આપણને તે સમયે રચાયેલા ગરબા દ્વારા જાણવા મળે છે। ગરબાઓમાં દુર્ઘટના દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આગ કે પાણીથી થયેલા વિનાશનું વર્ણન, દુકાળમાં ભૂખે મરતા અને અનાથ થયેલા નાના નાના બાળકો અને નિસહાય લાચાર વૃદ્ધોની વેદનાનું વર્ણન, રોગચાળાથી ટપોટપ મરતા લોકોના પરિવારજનોના આક્રંદનું વર્ણન પણ મળે છે। આ દુર્ઘટનાની અસર શહેરીજનો પર કેટલા સમય સુધી રહી અને તેની સાથે તેના દ્વારા લોકોને થયેલા આર્થિક નુકસાનની અને જાનમાલની ખુવારીની વિગતો પણ જણાવવામાં આવી છે। તો તેની બીજી તરફ બચાવ કામગીરી માટે એકત્ર થયેલા શહેરીજનોની પ્રશંસા પણ જોવા મળે છે। પૂરના પાણીમાં ફરતી હોડીઓ, જાંબાઝ તરવૈયાઓની વાતો, અગન ગોળા સાથે ખેલતા વીર જવાનોની દાસ્તાન, દર્દીઓની નિસ્વાર્થ સેવા કરતા વૈદ્ય અને ડૉક્ટરોના ઉપકારની વિગત ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓના નામોલ્લેખ સાથે તેમણે કરેલા સેવા કાર્યોની સુંદર નોંધ પણ ધ્યાન ખેંચે છે। હંમેશ મદદ માટે તૈયાર રહેતા દાનવીરો ઉપરાંત મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાંથી પણ નાણાકીય મદદ પહોંચાડવામાં આવી હતી તેની વિગતો પણ જાણવા મળે છે। વધુમાં આ ગરબાઓ કઈ તારીખે, કયા વારે, કયા સમયે અને કયા સ્થળ પરથી દુર્ઘટનાની શરૂઆત થઈ તેની સાથે ગરબાઓ ખાસ કયા રાગ તેમજ કઈ કૃતિ પર આધારિત છે ઉપરાંત ગરબાની રચના કરનાર અને પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ તેમજ પુસ્તકની કિંમત વિશે પણ તેમાં જણાવવામાં આવ્યું છે। ગરબા એ લોક સાહિત્યનો એક પ્રકાર છે, તેથી આપણી સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગરબાની રચના થતી આવે છે। ગરબો એ ગુજરાતી સાહિત્ય, સંગીત અને નૃત્યની અનોખી શૈલી છે। ધન્યવાદ।